नमस्कार दर्शक मित्रों, डीएनटीवी ना न्यूज रूम माथी हूँ हेतल शाह आपनु स्वागत करू छु। समाचार विगतवार जोता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। असह्य मोंघवारी मां पड़ता पर पाटू, डॉलर सामे रुपयो तड़िए पहुंचता दौड़ महीना मां पेट्रोल ना भाव मां सतत चौथी वक्त वधारो। भगवान ना बनावेला हवे भगवान ने वेचवा मथ्या छे। शहर ना बकरावाड़ी विस्तार मां आवेले रामापीर ना मंदिर मांथी तस्करो रामापीर नी चांदी नी मूर्ति तेमज पंचधातु ना बे भाला नी चोरी करी पलायन थई जता खड़भड़ाट। सुप्रीम कोर्ट ना आदेश बाद पण बाबू बोखरिया नी भाजपा मांथी हकालपट्टी नहीं करवामां आवता युद्ध कांग्रेस द्वारा चक्का जाम नो कार्यक्रम करी भारे विरोध प्रदर्शित। हवे जोईए समाचार विगतवार। डॉलर सामे गगड़ी रहेला रूपियाने पगले सरकार ने दोढ़ महीनामां सतत चौथी वार पेट्रोलना भावमां वधारो करवानी फरज पड़ी छे। ડોલરની સામે રૂકત થઈ રહેલા અવમૂલ્યનને કારણે માત્ર દોઢ મહિનાના ગાળામાં ચોથી વખત પેટ્રોલની કિંમતોમાં 1.55 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઓઇલ કંપનીઓએ વેટ અથવા સ્થાનિક ટેક્સ બાદ કર્યા પછી પેટ્રોલની કિંમતમાં કરેલો વધારો ગત મધરાતથી અમલી બન્યો છે। ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ ઉમેર્યા બાદ 1.95 રૂપિયાનો વધારો થયો છે। પેટ્રોલની કિંમતોની સમીક્ષા 6 જૂનના રોજ થવાની હતી, પરંતુ 2 દિવસ પહેલા જ ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે। બીજી તરફ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી। ચાલુ મહિનાના અંત સુધીમાં ડીઝલની કિંમતોમાં પણ ફેરફાર થવાની સંભાવના વર્તાઈ રહી છે। શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિરમાંથી તસ્કરો રામાપીરની ચાંદીની મૂર્તિ તેમજ 2 પંચધાતુના ભાલા પલાયન થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભગવાનના બનાવેલા હવે ભગવાનને વેચવા મથ્યા છે। પોલીસની નિષ્ક્રિયતાને પાકપે હવે શહેરના મંદિરો પણ તસ્કરોથી સુરક્ષિત રહ્યા નથી। શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિરમાંથી તસ્કરો રામાપીરની ચાંદીની મૂર્તિ તેમજ 2 પંચધાતુના ભાલા મળી કુલ ₹21,000ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બનાવની જાણ થતા જ નવાપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને દિનેશ સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કયાત હાથ ધરી છે। કાયદાકીય ગુજમાં ફસાયેલા નેતાઓ ચૂંટણી ન લડી શકે તેવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ભાજપામાં ફરિયાની હકાલપટ્ટી ન કરવામાં આવતા આજે યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દેશનું રાજકીય માળખું દાગી મંત્રીઓથી ખદબદી રહ્યું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ભાજપામાં અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં ભૂતકાળમાં પકડાયેલા નેતાઓ હાલમાં ફરી રહ્યા છે। સુપ્રીમના ચુકાદા બાદ પણ બાબુ બોખરિયાની ભાજપમાંથી હકાલપટ્ટી નહીં કરવામાં આવતા તેના વિરોધમાં રાજુભાઈની અધ્યક્ષતામાં યુથ કોંગ્રેસ દ્વારા બાજવા ફાટક પાસે ટ્રેન રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો તથા મોટી સંખ્યામાં આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાબુ બોખરિયા તેમજ ભાજપાની હાય હાય બોલાવી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તંદલજા વિસ્તારમાં આવેલ સરફરાજ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોથી પરેશાન રહીશોએ આજે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ તાંદાજા વિસ્તારમાં આવેલ સરફરાજ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે। આથુ ફાડી નાખે તેવી દુર્ગંધથી ત્રસ્ત રહીશોએ વોર્ડ નંબર 11ની વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો તેમજ સેવાસ્થળના કારીગરો પૈસાની માંગણી કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ કર્યો હતો। ઓગસ્ટ મહિનાથી નવી દોડનારી જોય ટ્રેનના ડબ્બા આજે કમાટીબાગ ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરના કમાટીબાગમાં આગામી ઓગસ્ટ માસથી જોય ટ્રેન દોડતી થઈ જશે। કમાટીબાગના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણ જોય ટ્રેન બનશે। અગાઉ ટ્રેનનું એન્જિન ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યા બાદ આજે ટ્રેનના 4 કોચ પણ દરિયાઈ માર્ગે મુંદ્રા લાવવામાં આવ્યા હતા। ત્યાંથી ગજ સવારે ટ્રેલરમાં આ કોચ કમાટીબાગ ખાતે લાવવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટ ₹8 કરોડનો છે, તેમાં નવું એન્જિન, કોચ, નવા ટ્રેક અને સ્ટેશન સુવિધા વગેરેનો ખર્ચ કરવામાં આવ્યો છે। એમ મનાય છે કે સમગ્રમી ઓગસ્ટે આ જોય ટ્રેન પાટા પરથી દોડતી થઈ જશે। 4 કોચમાં કુલ 144 જેટલા મુસાફરો કમાટીબાગની સેર કરી શકશે। આ ટ્રેન 12 કલાક દોડવામાં આવશે। મુસાફરોને કમાટીબાગની સેર સાથે વિવિધ વિસ્તારની માહિતી આપવા માટે ગાઈડ પણ હશે। લાઇટિંગ અને મ્યુઝિકનો પણ સમાવેશ આ ટ્રેનમાં કરવામાં આવશે। અજાયબ ઘર ખાતેના ટ્રેકની બંને તરફ ટ્રેનના ઐતિહાસિક મહત્વ ધરાવતી વિગતો અંગેના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે।
ऐतिहासिक वारसानी माहिती पण पोस्टर द्वारा आपवामां आवशे। अगाउ कमाडी बागमां टॉय ट्रेन दौड़ती हती, आ टॉय ट्रेन लाखों सहेलाणीओ माटे ऐतिहासिक सफर बनी गई हती। राजवी परिवार द्वारा भेटमां अपायेली आ ट्रेन वडोदरानुं आकर्षण हती। चक्के में चक्का, चक्के पे गाड़ी, गाड़ी में निकली अपनी सवारी, थोड़े अगाड़ी थोड़े पिछाड़ी, थोड़े अगाड़ी थोड़े पिछाड़ी। सफर है तेरी डगर है, मंजिल है मुश्किल, गिरने का डर है। लंबा सफर है तेरी डगर है, मंजिल है मुश्किल, गिरने का डर है। पर न रुकेंगे, चलते चलेंगे, ये सारी दुनिया अब अपना घर है। हार न मानेंगे ये खिलाड़ी, चक्के में चक्का, चक्के पे गाड़ी, गाड़ी में निकली अपनी सवारी, थोड़े अगाड़ी थोड़े पिछाड़ी, थोड़े अगाड़ी थोड़े पिछाड़ी। મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સેમેસ્ટર 2-4 તેમજ એટીકેટીના પરીક્ષાના લગભગ 2 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ પરિણામ હજી સુધી આપવામાં આવ્યા નથી। યુનિવર્સિટીના નિયમ અનુસાર પરીક્ષા પૂરી થયાના 45 દિવસમાં परिणाम जाहिर करवानुं होय छे, जेने 2 महीना उपरनो समयगाळो वीती गयो होय। आज रोज एपीवीपी द्वारा सत्वरे परिणामवानी मांगणी साथे रजिस्ट्रारने भारे सूत्रोच्चार करी आवेदन पत्र पाठवामां आव्युं हतुं। दर्शक मित्रों, डीएनटीवीना न्यूज रूममांथी आजे बस आटलुं ज। आवतीकाले नवा समाचारो साथे फरीथी मुलाकात थशे। त्यां सुधी डीएनटीवी परिवारनी समग्र टीमने रजा आपशो। नमस्कार।